వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని. శ్రీ హరికృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యామ్ మహారాజని జై. కథా సాంభళనారా బధా జ భక్తోને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ એકવીસમું. કેટલી અદ્ભુત વાત આપણે સાંભળીએ છીએ. શેખપાટમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે. ચંદનના શણગારનો સમય અત્યારે જે ચાલી રહ્યો છે, વૈશાખ મહિનો શરૂ થઈ ગયો છે. મહારાજની અર્ચના કરવા માટે લાલજી સુતાર ચંદન લાવ્યા છે. મહારાજના મુખારબિંદ ઉપર, વક્ષસ્થળ ઉપર, ઉદર ઉપર, બંને ભુજદંડ ઉપર, સાથળ, પિંડી, ચરણ, મહારાજના આખા શરીરમાં ચંદનની અર્ચા લેપ કરવામાં આવ્યો છે. પૂર્ણિમાના ચંદ્ર સમાન મહારાજનું મુખારવિંદ શોભે છે. આ અદ્ભુત શોભા બની છે અને એ સમયે લાલજી સુતાર હાથ જોડીને સ્તુતિ કરે છે. સ્તુતિ એટલે પ્રાર્થના. પ્રાર્થના એટલે ભગવાનને હૃદયથી સંભાળવા. પૂજ્યપાદ ગુરુજીએ નમનની કથા, નમન હું કરું વિશ્વપાળને કરગરી કહું ભક્તિબાળને, આ જે કથા કરી એમાં એવી સુંદર વાતો કરી છે. મેં કાલે કહ્યું હતું, થોડું આજે રિપીટ કરીશ. અધ્યાત્મ માર્ગની અનેક સાધનાઓ છે. આ દુનિયામાં હજારો સંપ્રદાયો છે, અનેક સંપ્રદાય છે, અનેક સંપ્રદાયની અનેક અનેક પ્રકારની માન્યતાઓ છે. રુચિણામ વૈચિત્ર્યાત રુજુકુટિલ નાના પથજુસામ નૃણામેકો ગમ્યસ તમસી પયસા મરણવ ઇવ. દરેક માણસ સામે સાચી મૂંઝવણ એ છે, આમાં કયું સાચું, આમાં કયું કરવા જેવું. પ્રશ્ન એટલા બધા છે, સમાધાન ઓછા છે. ત્યારે આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે અનુભવગમ્ય, મોસ્ટ એક્સેપ્ટેબલ સ્પિરિચ્યુઅલ એન્ડિવિયર ઇઝ પ્રેયર. દુનિયાના વધારેમાં વધારે આધ્યાત્મિક લોકો જેને માને છે, જેને વાત કરે છે, જેને સ્વીકારે છે અને જેને અનુભવે છે, એવું મહાન આધ્યાત્મિક સાધન હોય તો કયું છે દાદા? કયું છે? પ્રાર્થના. હૃદયથી ભગવાનને સંભાળવા, એનું જ નામ પ્રાર્થના. મુસીબતના સમયે માણસનું હૃદય પીગળે અને એમાંથી જે પ્રગટ થાય એનું જ નામ પ્રાર્થના. અમેરિકાના અબ્રાહિમ લિંકન હોય કે આપણા ભારતના મહાત્મા ગાંધી હોય, અત્યારના રાજનેતાઓમાં તમે જુઓ તો હમણાંની ઘટનાઓ ઓબામા હોય કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, કોઈ સાધુ હોય કે કોઈ સારા સંસારી હોય સજ્જન, દરેકના જીવનમાં
પ્રાર્થનાનો ખૂબ મોટો મહિમા દેખાય છે. મેં ગઈકાલે તમને વાત કરી હતી, આ અમેરિકા દેશ ભૌતિકવાદવાળો દેશ છે, પણ તેમ છતાં આ દેશની કરન્સી ડોલર, એના ઉપર લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ. આ દેશને રૂપિયાની નોટ ઉપર લખ્યું છે. શું લખ્યું છે? ઇન ગોડ વી ટ્રસ્ટ. એનો અર્થ છે અમને રૂપિયાનો ભરોસો નથી. આ તો કાગળની નોટ છે, ક્યારે તૂટી જાય, ફાટી જાય, નાશ થઈ જાય. કાગળની નોટ ઉપર ભરોસો નથી, અમને ભરોસો કોના ઉપર છે? ભગવાન ઉપર. અને આપણા રૂપિયા ઉપર લખ્યું છે સત્યમેવ જયતે. નોટ ખોટી નીકળે, બોલો દાદા. નોટ અસત્યન લખ્યું હોય નામ. આ દેશની માનસિકતા કેવી છે? આ દેશમાં આટલી બધી ઓનેસ્ટી, આ દેશમાં આટલી સુખાકારિતા, આ દેશમાં આટલી શાંતિ, નીતિમત્તા, કાયદાનું પાલન, માનવતા, માનવ અધિકારનું સંપૂર્ણ રક્ષણ, આ બધાની પાછળ જો કોઈ તત્વ હોય, આ પ્રજાના ડીએનએમાં ભગવાનનો વિશ્વાસ મજબૂત પડ્યો છે. આપણી જેમ આ લોકો ઝાઝી સાધના નથી કરતા, તપ, વ્રત, જપ, દાન, યજ્ઞ, પૂજન, હવન, આ બધું ઝાઝું નથી એ લોકો પાસે. પણ એક સાધન મજબૂત છે, કયું? વિશ્વાસ, એટલે પ્રાર્થના. પ્રાર્થનામાં બે જ તત્વ છે, શ્રદ્ધા અને વિશ્વાસ. શ્રદ્ધા અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના ભગવાન અચૂક સાંભળે છે. કાલે મેં તમને વાત કરી હતી, કેવી વાત છે, એપોલો 13 યાન, ત્રણ આ દેશના મહાન વૈજ્ઞાનિકો મુસીબતમાં, જીવનું જોખમ, અમેરિકા દેશને પ્રતિષ્ઠાનો સવાલ. અને એ સમયમાં સેનેટમાં ચર્ચા થાય, કેવા ચર્ચાનો વિષય નથી, હવે આ તો ભગવાન ઉપર ભરોસો કરવાનો વિષય છે. સેનેટના ડાયા માણસો, દાદા દુનિયાની કોઈ પાર્લામેન્ટે આવો નિર્ણય કર્યો હોય એવું લગભગ ઇતિહાસમાં નથી, પણ અમેરિકાની પાર્લામેન્ટે નિર્ણય કર્યો, એનાઉન્સમેન્ટ થયું વોશિંગ્ટનથી, સરકારી રાજદ્વારી એનાઉન્સમેન્ટ થયું. શું? કે દરેક અમેરિકનોને ધ સેનેટ પાસ્ટ અ રિઝોલ્યુશન કોલિંગ ઓન ઓલ અમેરિકન્સ ટુ પોઝ એટ 9 o'clock ટુનાઇટ ટુ પ્રે ફોર ધ સેફ રિટર્ન ઓફ ધ એપોલો 13 એસ્ટ્રોનટ્સ. 14 એપ્રિલ 1970 રાતના 9 વાગે સૌથી વધારેમાં વધારે એક સમયે એક સાથે બેસીને દરેક ધર્મના માણસોએ પ્રાર્થના કરી. કોઈ મંદિરમાં, કોઈ ચર્ચોમાં, કોઈ ગુરુદ્વારામાં, કોઈ મસ્જિદોમાં, કોઈ સિનેગાગમાં, કોઈ ઘરમાં, કોઈ એરપોર્ટમાં, કોઈ પ્લેનમાં, દરેક માણસોએ પ્રાર્થના કરી. કોના માટે? 3 વૈજ્ઞાનિકોને બચાવવા માટે. અને અમેરિકા દેશ કહે છે, આ દેશની સત્ય ઘટના કહે છે કે 17 એપ્રિલ 1970ના રોજ 3 પાછા સલામત પૃથ્વીમાં ઉતરી ગયા. હજારો કથાઓ છે, હજારો કથાઓ. આપણે ઝઘડામાં પડવા કરતા હૃદયથી શ્રદ્ધાને વિશ્વાસ રાખી ભગવાનને સંભાળવાનું ચાલુ કરીએ. મેં કાલે તમને કહ્યું હતું, તમારા જીવનમાં ક્યારેક તમે અનુભવશો. મને સારા સારા હરિભક્તો મળે છે, હું એની વાત હૃદયથી સાંભળું છું. અને એ લોકો જ્યારે કહેતા હોય ને કે સ્વામી અમે એટલી મુસીબતમાં હતા, લાગતું નહોતું કે અમે પહોંચી શકીએ, સ્વામી અમે પ્રાર્થના કરી નીકળ્યા હતા ને મહારાજને, સલામત પહોંચી ગયા. હમણાં થોડા દિવસ પહેલા ઇન્ડિયાથી ફોન આવ્યો, સ્વામી એટલું મોટું એક્સિડન્ટ થયું, એટલું મોટું એક્સિડન્ટ. સ્વામી ગાડીને જોવે ને તેમ લાગે કોઈ બચે જ નહીં, પણ ખબર નહીં ભગવાનની શું કૃપા, અમે બધા બચી ગયા. શું બોલે દાદા? ભગવાનની શું કૃપા, અમે બધા બચી ગયા. પ્રાર્થનાની એટલી મોટી તાકાત છે, એટલી મોટી તાકાત છે. અભ્યાસ કરો. આપણી દશા દ્રૌપદી જેવી છે, મુસીબત આવે ને ત્યારે આપણે સગાવાલા દેખાય, પતિ દેખાય, પુત્ર દેખાય, પૈસા દેખાય, પદાર્થ દેખાય, પણ સંકટ સમયની સાચી સાંકળ કોણ છે?
એક ભગવાન, આનું નામ પ્રાર્થના. અને સંકટ વગર ક્યારે હૃદય પીગળતું નથી. બરફને ઓગળવા માટે શું જોઈએ? તડકો જોઈએ. એમ હૃદયને પીગળવા માટે શું જોઈએ? દુઃખ જોઈએ. શું જોઈએ? દુઃખ. દાદા એક બે બીજી વાત કરું. અમેરિકાની ઘટના, આપણે આ દેશમાં બેઠા છીએ એટલે કહું છું. તમે બધા દેશમાં રહો છો, પણ આપણા દેશના માણસોની એક બહુ ખોટી માનસિકતા એ હોય છે. આજે પણ કોલેજના ચાર છોકરા એવા તમે બેઠા હતા, અમારે એક વિષય ઉપર વાત નીકળી. દુર્ભાગ્ય છે આપણા દેશનું કે આપણા દેશની પ્રજાને પૈસા અને પદાર્થ સિવાય, ખાવા પીવાને મોજશોખ સિવાય ઊંડા ઇતિહાસમાં કોઈને રસ નથી, કોઈને રસ નથી. આ દેશમાં વાંચન કેટલું છે લોકોનું તમે જોયું? એવરેજ માણસો કોઈ વસ્તુને ઊંડાણથી વાંચતા હોય છે. અમેરિકનો જેમાં એ લોકો જાય એમાં ઊંડા ઉતરી જાય છે, અને પરિણામે થોડું કે 5%, 10%, 20% કંઈક પામે છે. થોડા ઊંડા ઉતરવાની આદત પાડો. અહીંયા નજીકનું ન્યૂજર્સીનું સિટી એડિસન, થોમસ આલ્વા એડિસન, એણે ત્યાં રહીને પ્રયોગો કર્યા. 140 વર્ષ પહેલાની આ ઘટના લગભગ, હા એક્ઝેક્ટ નથી કહેતો, લગભગ એ માણસે એવી શોધ કરી. આમ તો વીજળીની શોધ થઈ ગઈ હતી, ઇલેક્ટ્રિસિટી, પણ એ ઇલેક્ટ્રિસિટીથી આવો બલ્બ બની શકે, આવો પ્રકાશ પ્રગટી શકે, આવું તેજ ઝળહળી ઉઠે, આ બહુ મોટો પડકાર હતો દાદા. કહેવાય છે થોમસ આલ્વા એડિસન, અમે એની લેબમાં ગયા છીએ, મને તો આ બધો બહુ રસ છે જાણવાનો, જોવાનો. અમે નાના હતા, ગુરુજી અમને એવો સરસ રસ્તો બતાવ્યો, ટોકીને રોકીને વઢીને વારંવાર પ્રશ્નો પૂછીને એક આદત પડી ગઈ. કંઈક જાણવું જોઈએ, યથાર્થ જાણવું જોઈએ, ઊંડાણથી જાણવું જોઈએ, એના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરવો જોઈએ. થોમસ આલ્વા એડિસન એણે 1000 કરતા પણ, આમ તો કોઈક જગ્યાએ લખ્યું 50,000, કોઈ જગ્યાએ લખ્યું 80,000, એટલા બધા એણે પ્રયોગ કર્યા એક વીજળીનો ગોળો બનાવવા. દાદા એક વીજળીનો ગોળો બનાવવા, જે આ દેખાય છે ને ચારે બાજુ, ચારે બાજુ ઝળહળે છે ને, માણસ થાક્યો જ નહીં. એટલા બધા પડકારો હતા એની સામે, અને અંતે અંતે એવું કહેવાય છે કે માણસ સફળ થયો. ઇલેક્ટ્રિસિટીનું રૂપાંતરણ કરી, એને પ્રકાશમાં પરિવર્તિત કરી એને વીજળીનો ગોળો બનાવ્યો. આખી દુનિયા માટે એ દિવસ એટલો બધો ક્રાંતિકારી દિવસ હતો ઇતિહાસમાં. તમે આજે કલ્પના કરો કે આ વીજળીના પ્રકાશ ન હોય તો દુનિયા કેવી લાગે દાદા, કેવી લાગે? આ માણસે કેટલી મોટી શોધ કરી દાદા, કેટલી મોટી શોધ. એના વારંવાર ઇન્ટરવ્યુ થયા, વારંવાર એનું સ્ટેટમેન્ટ લેવાનું, એ શું એને જવાબ આપ્યો સાંભળજો. જ્યાં જ્યાં અહીંયા અમેરિકાને ઘણા બધા એના પોતાના શબ્દો છે, આઈ એમ હાઈલી ઇન્ડેપ્ટેડ ટુ ધ ઓલ માઇટી ફોર હેવિંગ ઇન્સ્પાયર્ડ માય ઇન્ટેલેક્ટ ટુ ડિસ્કવર ધીસ. હું આ શોધ બદલ ભગવાનનો ખૂબ ખૂબ ઋણી છું કે એણે મારી બુદ્ધિમાં પ્રવેશ કરી અને આ શોધ મારા દ્વારા કરાવી છે. કોણ બોલ્યું? એ થોમસ આલ્વા એડિસન, એની લેબ એક ગામમાં હતી, એ ગામ એના પોતાના નામ ઉપરથી એ ગામનું નામ પણ પછી એડિસન પડ્યું. આજે પણ એની લેબ છે, આજે પણ એ રોડ છે, આજે પણ સૌથી પહેલો બલ્બ જે બન્યો એ જગ્યા છે, આજે પણ સૌથી પહેલી સ્ટ્રીટ આ દુનિયામાં જે બની કે જ્યાં આવા વીજળીના ગોળા સૌથી પહેલાં લગાવાયા એ સ્ટ્રીટ પણ છે. એડિસનમાં રહેનારા માણસને કોઈને ખબર નથી. એટલે જ ને આ સૌભાગ્ય કહેવાય ને આપણું. એડિસનમાં રહેનારા કોઈને દાદા આ ખબર નથી. મેં કેટલાને પૂછ્યું, આપણને ઓક્ટે રોડની ખબર હોય, પાપડ ક્યાં મળશે, મઠિયા ક્યાં મળશે, ઊંધિયું ક્યાં મળશે, સુખડિયા ક્યાં છે, બરાબર ને? સુખડિયા ને દાદા, આ સુખડિયાની દુકાન ક્યાં છે, એ બધું ખબર હોય આપણે પાકી. બોલો,
પંજાબી ક્યાં મળશે, ચાઇનીઝ ક્યાં મળશે? એટલે કહું છું, થોડા આપણે જાગીએ. નાની પાલખીવાળા દાદા કેવો બુદ્ધિશાળી આ માણસ, શું એનું માઇન્ડ વર્ક કરતું હતું, શું એની પ્રતિભા હતી. એને વારંવાર પૂછાયું, તમે આટલી બધી પ્રતિભા કેવી રીતે પ્રાપ્ત કરી? નાની પાલખીવાળા કહેતા, બાળપણમાં મારી જીભ જલાતી હતી, એની જીભ બોલી પણ નહોતા શકતા. આવી પરિસ્થિતિનો માણસ અને બોલે એટલે આ નાયગ્રાનો ફોલ્સ પડતો હોય ને, એની વાણી, એનું પ્રભાવી પ્રવચન તમે સાંભળો તો ખ્યાલ આવે. બાળપણમાં મારી જીભ જલાતી હતી, મને ખબર નથી કે આ પ્રતિભા મને ક્યાંથી મળી, પણ હું એટલું જાણું છું આ જે કંઈ છે ભગવાનની કૃપાનું ફળ છે, આ પ્રાર્થનાનું ફળ છે. કેનું ફળ છે? પ્રાર્થનાનું. થોડા આપણે હજી થોડા આને સમજવા માટે પ્રયત્ન કરીએ. હું એટલા માટે કહું છું, મેં બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો, બહુ ઊંડાણથી. આપણે ત્યાં વિધિ વિધાન વધારે પડતા છે, જેના કારણે એક પણ વસ્તુ આપણે વ્યવસ્થિત નથી કરી શકતા. અમે અહીંયા મુક્તાનંદ બાબા આશ્રમ છે ન્યુયોર્કની અંદર, 400 અમેરિકન માણસો ત્યાં રહે છે. એની સાંજની પ્રેયરમાં અમે બેઠા હતા દાદા, આરતીમાં. તમે બિલીવ ના કરીશ, તમે રડી પડો દાદા. એ અમેરિકન લોકો સંસ્કૃતના શ્લોકો બોલે, સંસ્કૃતની સ્તુતિ કરે, એ પ્રાર્થના ગાય, એ આરતી કરે, એટલા ધીરે એટલા સુંદર સ્વરમાં ગાતા હોય. આરતી સાંભળીને આપણું હૃદય દ્રવી જાય, ખરેખર કહું છું. અને આપણા જ મંદિરમાં આરતી થતી હોય તો ઘનશ્યામ દાદા, સ્તુતિ થતી હોય તો તમે તપાસ કરજો, ખોટું નથી કહેતો. એક માણસને પણ આમ હૃદયથી ભગવાન જોડે આમ એટેચમેન્ટ થાય એવું ખરું? આપણે મહિમા જ નથી જાણતા સ્તુતિનો. સ્તુતિ શું છે, પ્રાર્થના શું છે, આપણને ખબર જ નથી. ગરબડ ગોટો નું પ્રભુ મોટો. પ્રાર્થનાનો કેટલો મોટો મહિમા છે આપણને ખબર નથી. આ દેશમાં એટલા બધા અનુભવો છે. ઓક્લાહોમા સ્ટેટમાં રોબર્ટ્સ સિટી ઓફ ફેઇથ નામનું સિટી છે, નગર છે. ત્યાં આખા શહેરમાં બહુ અદ્ભુત ઘટનાઓ છે. ત્યાં હોસ્પિટલ છે બહુ ફેમસ, 2100 માણસોનો સ્ટાફ છે. આ એક એક દર્દીઓ હોસ્પિટલની અંદર જે હોય છે એને દવા તો મળે, પણ દવાની સાથે એક એક દર્દીને પ્રેયર સંભળાવવા માટે નજીકમાં સ્કૂલ ઓફ થિયોલોજી છે. આ સ્કૂલ ઓફ થિયોલોજીના તમામ વિદ્યાર્થીઓ આ હોસ્પિટલમાં આવે, એક એક બેડ ઉપર બેઠેલા દર્દીઓ એના રોગને અનુરૂપ એને પ્રાર્થના સંભળાવે, એને પ્રાર્થના કરાવે. પરિણામ એ છે, એ લોકોએ નોંધ્યું છે કે આખા અમેરિકામાં બીજી બધી હોસ્પિટલ કરતાં રિકવરી બધા જ રોગની આ જગ્યાએ ફાસ્ટ થાય છે. કારણ શું? કારણ શું? દવા અને દુવા. કેટલા બધા આ હોસ્પિટલના પ્રયોગો છે જે તમે ઓનલાઈન જોશો તો પણ તમને મળશે. સાર એટલો છે કે આ દુનિયાના તમામ માણસો સમજી ચૂક્યા છે બધું આપણાથી નથી થતું. આપણે કામની શરૂઆત કરી શકીએ, કોઈ કામ આપણાથી પૂરું ન થાય, ભગવાનથી જ પૂરું થાય છે. શરૂઆત આપણે કરવી પડે, પહેલું પગલું આપણે ભરવું પડે, બાકીના 99 ભરે છે. પણ એ ક્યારે ભરે? હૃદયથી એને સંભાળીએ ત્યારે ભરે, પ્રેમથી એને પુકારીએ ત્યારે પડે. માટે તમને બધાને થોડી મારી વિનંતી, આપણે ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ. તમે બધાએ પાટોત્સવ માટે નિયમો સારા લીધા છે, તમારા નિયમના ફોર્મ અમે વાંચ્યા, કોઈ તપના પણ નિયમ લીધા છે, શાસ્ત્રવાચનના નિયમ લીધા છે, બહુ સારા નિયમ લીધા છે. પણ તમે કરવા ખાતર ન કરતા, જાજુ કરી નાખું એમ માની ન કરતા. મેં તમને કહ્યું હતું 62 દંડવત કરજો, પણ હૃદયથી કરજો. તમારા અંગ અંગ દંડવત, એનો અર્થ છે સાષ્ટાંગ. આ
આપણા આઠ અંગ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરે છે. મહારાજના કોમળ ચરણારવિંદ આપણી આંખોમાં દ્રગવાણી મન ઉત્તમાંગ ચરણો રૂજાનુ હસ્તૈરહમ સાષ્ટાંગમ પ્રણમામ્યુતાક્ષી કરવાક શાંતોત્તમાંગેર હરે. આઠ આપણા શરીરના અંગ ભગવાનના એક એક ચરણારવિંદને આપણી આંખોમાં લઈએ, આપણા મસ્તક ઉપર લઈએ, આપણા હાથ દ્વારા એનો સ્પર્શ કરીએ, આવી ભાવનાથી દંડવત કરીએ. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામઃ દશાશ્વમેધાવ ભૃથેન તુલ્ય. એક દંડવતનો મહિમા દાદા લખે છે. કેટલા દંડવતનો? એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામઃ દશાશ્વમેધાવ ભૃથેન તુલ્ય. જેટલા શાસ્ત્રોમાં સાધનો છે એમાં અઘરામાં અઘરું ને મોટામાં મોટું સાધન હોય તો યજ્ઞ. કેમ કે એમાં બહુ તૈયારી, આપણે મહાપૂજા કરીએ એ યજ્ઞનો જ એક પ્રકાર છે, પણ યજ્ઞમાં તો 7 દિવસ ચાલે ને અગ્નિમાં ધુવાડા ને મંત્રો ને આ ને તે ને કેટલું બધું કરવું પડે. એ અગ્નિ પણ પાછો અરણી મંથન કરીને પ્રગટાવવાનો, નેચરલ રીતે, આર્ટિફિશિયલ ન ચાલે દાદા. એ અગ્નિ પ્રગટાવવા જ આપણો પરસેવો પૂરો થઈ જાય, આપણી બધી કેલેરી ખલાસ થઈ જાય. અમેરિકામાં જો એ અગ્નિ પ્રગટાવ્યો હોય ને તો બીજે દી કોઈ આવે જ નહીં. આપણે તો ઈજી શોધનારા છીએ, આપણે તો શોર્ટકટ લેનારા છીએ. કેટલો મહિમા લખ્યો! યજ્ઞ અઘરામાં અઘરું સાધન. યજ્ઞમાં પણ અઘરામાં અઘરો યજ્ઞ અશ્વમેધ યજ્ઞ. આખી પૃથ્વીનું રાજ્ય જીતવું પડે. આખી પૃથ્વીને જીત્યા પછી પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ બને એ જ આ યજ્ઞ કરી શકે, બાકી કોઈ ન કરી શકે. કરોડો જન્મના જેના પુણ્ય હોય એ કરી શકે. અને માણસ આવા 100 અશ્વમેધ યજ્ઞ કરે, એટલે 100 વાર યજ્ઞ કરે, તો આને આ મનુષ્યના શરીરે કરીને, આ મનુષ્યના દેહે કરીને જ સીધો સ્વર્ગમાં જતો રહે. ઇન્દ્રને 1/2 ગાદી ખાલી કરી દેવી પડે, આવો નિયમ છે. ઇતિહાસમાં આવી કથાઓ પણ છે, આ શાસ્ત્રીય નિયમ છે. તો પણ શું લખ્યું? એક નહીં, 10 અશ્વમેધ યજ્ઞ કરે. અશ્વમેધ યજ્ઞ પૂરો ક્યારે થયો કહેવાય? આખો યજ્ઞ પૂરો થાય, ચક્રવર્તી રાજ્ય હોય, આખી પૃથ્વીમાં ઘોડો ફરે, બધા રાજાની શરણાગતિ સ્વીકારે, બધા રાજા યજ્ઞમાં ભળે, પૃથ્વીના તમામ માણસોને જમાડે, યજ્ઞ પૂરો થાય, પછી ગંગા યમુના સરસ્વતી એ તીર્થમાં જઈ અને સ્નાન કરે. સ્નાન એ તીર્થનું જણ હાથમાં લઈને સંકલ્પ કરે કે હવે મારો યજ્ઞ પૂરો થાય છે, એને અવભૃત સ્નાન કહેવાય. એ અવભૃત સ્નાન પૂરું થાય ત્યારે આકાશમાં મંગલ વાજિંત્રો વાગે ત્યારે એનો યજ્ઞ પૂરો થયો કહેવાય. 10 વાર અવભૃત સ્નાન કરવામાં આવે, અવભૃત સ્નાન, એનો જેટલો મહિમા છે એના કરતા વધારે મહિમા ભગવાનને એક દંડવત કરવાનો છે. પણ એ કયો દંડવત દાદા? અમે કાઠિયાવાડમાં હતા, કાઠિયાવાડમાં દાદાઓ શું બોલે ખબર? છોકરા આવે, એ ભગવાનને ગુલાટ માર, ગુલાટ માર, ઊંધો પડ, ઊંધો પડ, શું કે ઊંધો પડ. અહીંયા અમેરિકામાં છોકરા કે સુઈ જા, સીધો સુઈ જા. એવું જ છે દાદા, ઘણા એક્સરસાઇઝ માને છે, ઘણા ઊંધા સુઈ જવું માને છે, ઘણા ગુલાટિયા મારવું સમજે છે. સાષ્ટાંગ પ્રણામ છે એનો અર્થ શું છે? ભગવાનના ચરણમાં દંડની જેમ પડી જવું, એટલે દંડવત છે. કહેવાનું આ બધા સાધનો પ્રાર્થના સાથે જોડાય તો જ એનો મહિમા વધે. એટલે આપણે થોડી ભગવાનને પ્રાર્થના હૃદયથી ભગવાનને સંભાળીએ, ગાડી ચલાવતા ચલાવતા મહારાજને સંભાળીએ, રસોઈ કરતા કરતા મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ અમારા હાથની રસોઈ આજે જમજો, અમારો થાળ આજે મહારાજ જમજો, આ કેવી સરસ મજાની પૂરી બનાવી છે મહારાજ, આ પૂરી તમારા માટે છે, તમે જીવુબાના હાથનું જેમા છો, લાડુબાના હાથનું જેમા છો, મહારાજ આજે અમારા હાથનું જમજો. હૃદયથી જો એકવાર પુકાર ઉઠે ને તો મહારાજ આજે પધારે છે. મહારાજને સુવાર્તા હોઈએ, પોઢાડતા હોઈએ, મહારાજને પ્રાર્થના કરીએ.
હે મહારાજ પોઢી જાઓ, હે મહારાજ માનસી પૂજા કરીએ છીએ આપણે, ખબર છે ને, અહીંયા સંતો પણ પિયુડા મહારાજની એવી સરસ મજાની સેવા કરે, પાંચ વાર થાળ થાય મહારાજના, કેટલી વાર દાદા, બે સંતો તો સવારથી સાંજ સુધી મહારાજની સેવામાં જ હોય. બસ આપણા વિધિ વિધાનોમાં હૃદય ભળે ને એનું નામ પ્રાર્થના. વિધિ કરીએ છીએ પણ વિધિવત નથી કરતા, સમજે ને તમે, વિધિ કરીએ છીએ પણ વિધિવત નથી કરતા. એટલે બહુ સરસ આ લાલજી સુતાર મહારાજને પ્રાર્થના કરે છે. હવે પ્રાર્થના તો કરીએ છીએ આપણે, પણ બહુ ખોટી પ્રાર્થનાઓ જાજી કરીએ છીએ. શિકાગોના ભક્તોએ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ આપણો જ્યારે થયો, મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, એમાં નાટક કર્યું છે. એ નાટકમાં મંદિરમાં હરિભક્તો કેવી કેવી પ્રાર્થના કરે એ નાટક ક્યારેક બતાવવું જોઈએ, તમને ખબર પડે. તમારામાંથી ઘણા બધા એવી પ્રાર્થનાઓ કરે છે, નોકરીની, છોકરીની, ટોકરીની, બધી બહુ જાત જાતની. ભગવાને આ પ્રાર્થના સાંભળીને રડતા હશે, હસતા નહીં હોય પણ રડતા હશે કે આની વચ્ચે હું ક્યાં આવ્યું ભરાણો. એટલે શું માગવું, શું ન માગવું, કેવી પ્રાર્થના કરવી, કેવી પ્રાર્થના ન કરવી, પ્રાર્થના એટલે શું, શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ભગવાનને સંભાળવા, તે પ્રાર્થનાનો મહિમા શું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન એ પ્રાર્થના છે. પ્રાર્થના કેવી રીતે કરવી, તો હૃદય મન અને આત્મા પરોવીને પ્રાર્થના કરવી. મારો બીજો કોઈ આધાર નથી એમ અનાધાર બનીને, અનાધાર બનીને સર્વાધારને સંભાળવા, એનું જ નામ પ્રાર્થના. હવે કેવી પ્રાર્થના કરવી જુઓ. લાલજી સુતારે બે હાથ જોડી સ્તુતિ કરી, આપની નખશિખ મૂર્તિ ક્યારેય પણ એક ક્ષણવાર ભૂલાય નહીં. આ સંતો અને દરબારો વિગેરેની સભામાં આપ જે બિરાજમાન છો એ મારા હૃદયમાં એવા ને એવા અખંડ રહેજો. આવાને આવા રે, આવાને આવા રે, રહેજો મારે એ આખલડીમાં પ્રભુ, આવાને આવા રે, આવાને આવા મારા હે નાથ બિરાજો. આજે પૂનમના દર્શન આપણા શ્રીજી સ્વામી કેવા મહારાજને શણગાર કર્યા છે. આ મહારાજના દર્શન કરીએ તો એમ થાય, મને એટલો બધો વિચાર આવે, એટલો બધો વિચાર આવે, આ પ્રાપ્તિ કોને હોઈ શકે, આવી પ્રાપ્તિ દાદા, આવા મહારાજ, આવા સાધુઓ, આવી સેવા, આટલો પ્રગટ ભાવ મૂર્તિમાં તેજ તો તમે જુઓ. ક્યારેક એકાંતમાં બેસીને મૂર્તિ સામે અડધો કલાક બેસી માળા કરો, કંઈ નહીં આમ બેસી રહો, ખાલી હૃદયથી ભગવાન સાથે વાત કરો, એકાદ વાર તો જુઓ તમે કેટલું મૂર્તિમાં તેજ છે, કેટલી આ મૂર્તિ પ્રતાપી છે. પ્રેમાનંદ સ્વામી ઉપર મહારાજ રાજી થયા, વંદુના પદ ગાયા, એટલા રીઝી ગયા મહારાજ, સ્વામી માગો માગો, તમે માગશો તે આપીશું. અને પ્રેમાનંદ સ્વામી શું માગ્યું ખબર છે ને, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, એ હું તો એ જ માગું છું, જોડી હાથ રે, બીજું મને આપશો માં. પ્રેમાનંદ સ્વામી માગી લીધું, મહારાજ આજે તો મારું મન અને બુદ્ધિ સ્થિર છે, કદાચ વિપરીત સમય આવે અને મારા મનમાં બીજી કઈ વસ્તુ માગવાની ઈચ્છા થાય તો તમે મને વરદાન આપો, હું મૂર્તિ સિવાય બીજું માગું તો પણ તમે નહીં આપો. શું વરદાન માગ્યું હે દાદા. કુંતાજીને કહ્યું માગો, કુંતાજી શું માગ્યું, વિપદઃ સંતુનઃ સસ્વ તત્ર તત્ર જગદગુરો, ડગલે ને પગલે મને દુઃખ આવે પ્રભુ, દુઃખ આવે. મેં મારા જીવનમાં અનુભવ્યું છે, સુખ છે ને એ ભગવાન ભૂલાવે છે અને દુઃખ છે ને એ ભગવાનથી નજીક લઈ જાય છે. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ,
જો સુખ મે સુમિરન કરે તો દુઃખ કહાં સે હોય. ઓ સુખ પર પથ્થર ગિરો, ઓ સુખ પર પથ્થર ગિરો, જિન રામ હૃદય સે જાય. ઓ દુઃખ કી બલિહારી, પલ પલ રામ ભજાય. કેવું સરસ લખ્યું. પૃથુરાજાએ ભગવાન પાસે માગ્યું, ભગવાન રાજી થયા. પૃથુરાજા કહે, મને 10,000 કાનની, 2 કાનમાં શક્તિ આપો, હું અખંડ ભગવાનની કથા સાંભળ્યા કરું. ભગવાન રામ હનુમાનજીને કહે, હનુમંત કંઈક માગો, મારી પાસે તને દેવા જેવું કંઈ નથી, તું માગીશ તે આપી દઈશ, વૈકુંઠ માગીશ તો વૈકુંઠ આપી દઈશ, શું જોઈએ. અને ત્યારે હનુમાનજીએ મહારાજે શું માગ્યું ખબર છે? હે હનુમાનજીએ કહ્યું, પ્રભુ જ્યાં જ્યાં તમારી કથા, જ્યાં રામનું નામ હોય, રામનું કીર્તન હોય, રામની કથા હોય, ત્યાં મને અખંડ નિવાસ આપો. આ પૃથ્વીમાં જ્યાં સુધી ભગવાન રામની કથા ગાથા થાય ત્યાં હું અખંડ રહીશ. હનુમાનજી મહારાજ અમર બની ગયા. બોલો દાદા, અમર આજે પણ દાદા, હા તમને ખબર નહીં હોય, હજારો કથા એવી છે જ્યાં ભગવાન રામની કથા થાય છે ને ત્યાં હનુમાનજી પ્રગટ થયા. હજારો કથાઓ છે, હજારો કથાઓ. સમય બહુ ઓછો છે, બાકી 1-2 કથા કર. હજારો કથા દાદા, સત્ય ઘટનાઓ છે. ભગવાન રામની કથા જ્યાં હોય છે ને, હનુમાનજી વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં, વાંદરના રૂપમાં, કોઈ અજાણ માણસના રૂપમાં પ્રગટ થયા હોય અને એના અનુભવ થયા હોય લોકોને, અને આપણે શું માગીએ? ડોસી વાકા વળી ગયેલા, પોદળાનો ટોપલો ઉપાડીને નીકળે, રાજાને દયા આવી કે માડી ગામમાં આવા વૃદ્ધ માણસોને કામ કરવું પડે. બીજે દિવસે દરબારમાં બોલાવ્યા, ભર દરબારમાં માડીને કીધું, તમે માગો તે આપી દઈશ માડી. તમારા જેવા વડીલ માણસોને આવી મહેનત કરવી પડે છે, માગો માજી. અભાગણી ડોસીએ ભર સભામાં રાજા પાસે શું માગ્યું? કે મહારાજ, આખા ગામમાં ફરમાન કરી દો, ઢંઢેરો પીટાવી દો, કે આખા ગામમાં જેટલા પોદળા પડે છે ને એ મારા સિવાય કોઈ ના ઉપાડે. બોલો, માડીએ શું માગ્યું રાજા પાસેથી? આપણે બધા કેવા છીએ? આ ભાગણી ડોસી જેવા છીએ. ભગવાન રાજી થાય તો શું માગીએ છીએ? પોદળા માગીએ છીએ. આપણો ભાર ઓછો નથી કરતા, ભાર વધારીએ છીએ. દુઃખ ઓછું નથી કરતા, આપણે વધારે દુઃખ થાય એવું માગીએ છીએ. બોલો, પેલો બ્રાહ્મણ હતો, ભીખ માગતો હતો, રાજા હાથી ઉપર નીકળ્યો. એને જોયું મારા ગામમાં એક બિચારો બ્રાહ્મણ ભીખ માગે, હાથી ઉપર બેઠા બેઠા કીધું, બોલ ભાઈ શું આપું તને ભિક્ષામાં, તું માગીશ તે આપીશ, આ ગામનો રાજા હું છું, શું આપું તને? બ્રાહ્મણે શું કીધું? મહારાજ આવો એક હાથી મને મોટો આપી દો ને, આ દોડી દોડીને ટાટિયા તૂટી જાય ને, હાથી ઉપર બેહીન કાલથી ભીખ માગીશ. શું માગ્યું એને? ભિખારી તો કેવો રહ્યો? ભિખારીનો ભિખારી જ રહ્યો. આપણે આ ભિખારી બ્રાહ્મણ જેવા નથી લાગતા તમને? કદાચ તમને એમ થાય આવું કોઈ માગતું હશે, પણ આ ભિખારી બ્રાહ્મણ તો સારો, અભાગણી ડોસી તો સારી, આપણે તો એના કરતા ભૂંડું, એના કરતા ખરાબ. ભગવાન પાસે રોજ માગીએ છીએ. પેલી લખું ચારણ બ્રહ્મજ્ઞાની હતી. બોલો, બ્રહ્મજ્ઞાની બાઈ નીલકંઠ વર્ણીને ભગવાન જાણીને સેવા કરી. નીલકંઠ વર્ણી રાજી થયા. માગો માગો કહ્યું ત્યારે શું માગ્યું ખબર? ભેંસની માંગણી, ભેંસનું ખાંડું અમર બને, ભેંસ અમર બને એવું માગ્યું દાદા. બ્રહ્મજ્ઞાની બાઈને આસક્તિ કેમાં હતી? ભેંસ કોઈ દી અમર બને તો હું ફાયદો દાદા? ભેંસ અમર બને તો કોને ફાયદો, કયો તો ખરા? કેવું અજ્ઞાન! નીલકંઠ વર્ણી તો વિચારમાં પડી ગયા કે આને મેં ક્યાં કીધું. અરે લખું બાઈ, કંઈક હારું માગો, ભેંસ ને અમર બને તમે વિચાર તો કરો, કંઈક કદાચ અમર બને તમાં કોને ફાયદો? તો હું કે ખબર, સારું મારે તમારો દીકરો વીરો છે ને, એ વીરાને અમર બનાવી દો. બોલો, આ ડોસી અભાગણી ડોસી કરતા આ બધા દાખલા જુઓ ને. આજે એવું જ છે ને દાદા, નથી એવું? માટે ખૂબ આપણે વિચારી લઈએ. પ્રેમાનંદ સ્વામીની માગણી, જસુબાઈની માગણી,
સારંગપુરના ભક્તોની માગણી આપણે જાણીએ છીએ. ઇતિહાસમાં નચિકેતાની પ્રાર્થના, એક નાનો બાળક કેવું એણે માગ્યું, કેવું માગ્યું, એની કેટલી મોટી પરીક્ષા કરી, ત્રણ લોકની સંપત્તિની લાલચ આપી, ઇન્દ્રનો ભંડાર ખુલ્લો મૂકી દીધો, પણ એ નાનો બાળક કોઈમાં લલચાયો નહીં, કોઈમાં લલચાયો નહીં. સ્વામી વિવેકાનંદ આ વાત અદ્ભુત કરતા. આ દુનિયામાં સૌથી ખતરનાકમાં ખતરનાક તત્વ હોય તો લોભ છે. પાપનો બાપ લોભ છે. બધા પાપ કરાવનારું તત્વ લોભ છે. લોભનું ખુલ્લું સ્વરૂપ એટલે લાલચ, ટેમ્પટેશન. લાલચનું ખુલ્લું સ્વરૂપ એટલે મહેનત વગરનું મેળવી લેવાની ભાવના, મફતનું પડાવી લેવાની ભાવના, વિચાર્યા વગર ઉઠાવી લેવાની ભાવના. જાજુ મળે, જાજુ મળે, જાજુ મળે. આજનો માણસ દોડધામ શેની પાછળ કરે છે? આ અસંતોષની આગ જે લાગી છે એનું કારણ શું છે? લોભ, લાલચ, એ જ છે ને. પાપનો બાપ છે લોભ. સ્વામી વિવેકાનંદ કહેતા, ગીવ મી વન નચિકેતા, આઈ સેલ ટર્ન ધ વર્લ્ડ. દુનિયામાં એક નચિકેતા જેવો માણસ મળે ને, જેને કોઈ લાલચ ન હોય, તો આખી દુનિયાનો નકશો બદલી શકું. આજે આપણને કહેવાનું મન થાય, નરેન્દ્રભાઈ મોદી જેવા એક નચિકેતા મળે ને, તો ભારતની શકલ જુઓ તમે. એને કોઈ લાલચ નથી, કોઈની પડી નથી. તમે જુઓ છો ને, એ માણસના જીવન ઉપર તો એટલું લખી શકાય, એટલું બોલી શકાય, જીવતો દાખલો વિચારતો. કોઈ લાલચ નહીં દાદા. આટલો નિસ્પૃહી માણસ આ દુનિયામાં અત્યારના સમયમાં, આ તો કહેવાય, જાહેર સભામાં કહું છું એટલા માટે, કોઈ સાધુ પણ ના નીકળે દાદા. જો ખરેખર પરીક્ષા લેવામાં આવે ને, કોઈક હોય, વિરલો, ના હોય એવું ને, પણ કોક નીકળે, કોક જ. આટલી મોટી સત્તા ઉપર, આટલી મોટી પોસ્ટ ઉપર છે, છતાં અંતરથી એક ફકીર છે, ફકીર દાદા. વિચારો તમે, આવો માણસ હોય ને, ચાણક્ય એમ કહેતો, જેનો રાજા ઝૂંપડીમાં રહે ને, એની પ્રજા મહેલોમાં રહેશે. આ શું છે? એ જ છે ને. સારા બંગલા, વૈભવ, વિલાસ, સિક્યુરિટી તો બને પ્રોટોકોલ છે, એને રહેવું પણ પડે એ પ્રમાણે, પણ હૃદય તો એનું ક્યાં છે? એક ગરીબની ઝૂંપડી સુધી પહોંચેલું છે. હા, જેનો રાજા ઝૂંપડામાં રહેતો હોય ને, એની પ્રજા મહેલોમાં રહે. ત્યારે આપણને કહેવાનું મન થાય કે આપણે બસ બીજું કશું ના માગીએ, ભગવાનની મૂર્તિ માગીએ. પ્રેમાનંદ સ્વામીની જેમ, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. બે હાથ જોડીને લાલજી સુતાર પ્રાર્થના કરે છે. સુંદર વાત છે એટલે કરું છું. બેડી રૂપયઃ ઘર રહે, જેહા મહા દુઃખમય લગત તેહા, માત પિતા સુત નારી જેતા, મોક્ષ મગમે વિઘ્ન હે તેતા. હે મહારાજ, આ ઘર સંસાર એક ભારે બેડી છે, મહાન દુઃખરૂપ છે એવું અમને લાગે છે. માતા, પિતા, પુત્ર અને પત્ની ઇત્યાદિ બધા સગાઓ મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે. આ સગાઓએ આખું શરીર જકડી લીધું છે. આ સંસાર તો બેડી કરતાં પણ કરોડ ગણો દુઃખદાયી છે. તે બધાથી હવે આપ મને દૂર કરો. આવો વર હું આપની પાસે માગું છું, એ વર માગું છું. હે, હું માં તમારો ભક્તપણું હરી, એમાં કોઈ પ્રકાર, એમાં કોઈ પ્રકાર દોષ ન રહે, કોઈ જાતનો એ આપો ધર્મ કુમાર, એ વર માગું છું. ભગવાન પાસે આપણે પણ માગીએ, પણ આવું માગીએ, હૃદયમાં દયા લાવીને મને આ વર આપો. દયાનિધે તમે દાસને નિત આપો છો એ દાન, એ વર માગું છું. હે દયાનિધિ, તમે દાસને દયા કરીને આવું જ આપો છો ને, આ દાન જ આપો છો ને, મને પણ આ દાન આપો. ભગવાન એક વરદાન બસ તું દે,
કેવું સરસ, કોઈ આધુનિક માણસોનું લખેલું કાવ્ય. હા, ભગવાન એક વરદાન બસ તું દે, હે પ્રભુ બસ જ્યાં વસો છો આપ ત્યાં મુને વાસ આપે દે. ભગવાન એક, હે પ્રભુ તારા ચરણોમાં લે. આપણી પ્રાર્થનાઓ, આપણી કવિતાઓ, આપણા શ્લોકો, આ બધાનો ભાવ એક જ છે, એક જ ભાવ છે, હૃદયમાંથી પ્રગટ થયા છે ને. સંતોના, ભક્તોના, કવિઓની નાભીમાંથી પ્રગટ થયા છે ને. બધી કવિતાનો એક જ સાર છે, હે પ્રભુ. ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ સત્યે લઈ જા. તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર માં મૃતમ ગમય, અસતો માં સદગમય. હે પ્રભુ આટલું દયા કરીને મને આપો, સંસારના દુઃખથી છોડાવી લો. આપના સમાન બીજો કોણ મારું હિત કરનાર છે? આપે ગર્ભમાં અમારી રક્ષા કરી છે. ગર્ભવાસનું દુઃખ તો નરકના કુંડ કરતાં હજાર ગણું વધારે છે, એનાથી મને છોડાવ્યો હતો. તેની માફક જ અત્યારે પણ આપ સહાય કરો, આ સંસારથી છોડાવો. આપની સાથે જે ફરવું તેને હું સૌથી વધારે સુખ માનું છું. આપણા સત્સંગમાં રહેલા જેટલા હરિભક્તો છે તે બધા મહાન મુક્તોના મંડળો છે, તે બધા એક એકથી અધિક છે. તે રીતે જ જે આ સંતોનો સઘળો સમાજ છે તેના જેવા સંતો આજે 14 લોકમાં ક્યાંય નથી, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. લાલજીભાઈની સમજણ તો જુઓ. જેના પુણ્ય થોડા હોય તેને આવા સાધુ નથી મળતા દાદા. જેના પુણ્ય થોડા હોય, હળવે પુણ્ય હોય નહીં હરિ હરિ કથાનો પ્રસંગ. તમારા જેવો દાદા કોણ ભાગ્યશાળી આખા અમેરિકામાં હે ભીખુ દાદા. અને આવા સંતોનો સમાગમ મળ્યા પછી પણ જે બહાર નીકળી જાય તો તેના પાપનો પણ કોઈ પાર નથી. એ લાઈવ કથા સાંભળનારા સાંભળજો, આ આપણને શું મળ્યું છે. આવા સંતો જેને ગમી ગયા હોય તેને બીજું કંઈ સાધન કરવાનું બાકી રહેતું જ નથી. આ સાધુમાં હેત થયું એ તેની વાત મનાશે, માનશું એટલે એ પ્રમાણે જીવન જીવીશું. જીવન જીવીશું એટલે ચોક્કસ એ સાધુ જ્યાં જવાના ત્યાં આપણે પણ જવાના. આ રીતે દ્રઢતાથી માનું છું. મેં આપને પરમ મિત્ર જાણીને કહ્યું છે. શ્રીહરિએ લાલજી ભક્તની વિનંતી સાંભળીને હૃદયમાં ધારી લીધી. ભક્તના જેવા મનોરથ હતા તે બધાને તેવી રીતે પૂર્ણ કર્યા. સમય જતાં તેને સંસાર છોડાવીને એની પ્રાર્થના સાર્થક કરી. એ લાલજી સુતાર સંસારમાંથી મુક્ત થયા. શું નામ પડ્યું એનું? આવી એણે પ્રાર્થના કરેલી. મહારાજે પ્રાર્થના સ્વીકારી લીધી. હૃદયથી કરેલી તમામ પ્રાર્થનાને ભગવાન સાંભળે છે. પ્રાર્થના વિશે ઘણું બધું સાહિત્ય અમેરિકામાં એટલું બધું ઉપલબ્ધ છે. આ દેશના એક એક માણસોને ભગવાનના પ્રાર્થનાના અનુભવો છે. અવેક નામનું મેગેઝિન ક્રિશ્ચન બંધુઓનું અહીં આવે છે, હું ક્યારેક વાંચું છું. આપણા આરોગ્ય માટે ભગવાનની પ્રાર્થના જ અંતે કામ કરે છે. વ્યસન છોડવા માટે ભગવાનની પ્રાર્થના જ કામ કરે છે. ખોટા કામમાંથી નીકળવા માટે ભગવાનની પ્રાર્થના જ કામ કરે છે. દુઃખમાંથી બચવા માટે ભગવાનની પ્રાર્થના જ કામ કરે છે. મૂર્તિમાં હેત કરવા માટે પણ ભગવાનની પ્રાર્થના જ કામ કરે છે. તમે રોજ મહારાજને પ્રાર્થના કરો, હે પ્રભુ તમારી મૂર્તિમાં મને હેત કરાવો. તમે જુઓ, રોજ મહારાજને પ્રાર્થના કરો, મહારાજ તમારે એકાંતિક સાધુનો સંગ આપો. સંગ એટલે શું? અત્યંત હેત. શોભાના નિધિ ઘનશ્યામ શ્રીહરિ શરણાગત વત્સલ છે, ભક્તોને સુખ આપનારા છે, ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે તો પ્રગટ થયા છે. લાલજી ભક્તના પુત્ર માધવજીએ અને તેમના પિતા રામજીએ પણ લાલજી ભક્તની જેમ શ્રીહરિની પૂજા કરી. ચંદનનું પાત્ર ભરી સંતોની હરિભક્તોની પણ પૂજા કરીને પ્રાર્થના કરી લો આખા પરિવારે. મહાત્મા ગાંધીના જીવનમાં પ્રાર્થના સૌથી મોટું એનું સાધન હતું. બાપુ એમ કહેતા, પ્રાર્થના એ મારા આત્માનો ખોરાક છે, પ્રાર્થના વિના એક પણ કામ કરતો નથી.
મહાત્મા ગાંધીએ પ્રાર્થના વિશે એટલું બધું લખ્યું છે. પ્રેયર ઇઝ નોટ આસ્કિંગ ઓનલી બટ લોંગિંગ ઓફ એ સોલ. ઇટ ઇઝ ડેઇલી એડમિશન ઓફ વન્સ વીકનેસ. મહાત્મા ગાંધીના શબ્દો ધ્યાનથી સાંભળજો. ઇટ ઇઝ ડેઇલી એડમિશન ઓફ વન્સ વીકનેસ. પ્રભુ, હું કંઈ નથી, જે છે તમે છો. પોતાની તુચ્છતા સ્વીકારવી એનું નામ પ્રાર્થના, અને પ્રભુની સર્વસત્તાને સ્વીકારવી એનું જ નામ પ્રાર્થના. આપણે શું કહીએ છીએ મહિમા એટલે શું? આપણામાં દાસપણું આવે અને ભગવાનને સંતો ભક્તોની મોટાઈ દેખાય, એનું નામ મહિમા. પ્રાર્થનાનો જન્મ મહિમામાંથી થાય છે, શ્રદ્ધાને વિશ્વાસમાંથી થાય છે, ભક્તના હૃદયમાંથી થાય છે. ઇટ ઇઝ બેટર ઇન પ્રેયર ટુ હેવ અ હાર્ટ વિધાઉટ વર્ડ્સ ધેન ધ વર્ડ્સ વિધાઉટ અ હાર્ટ. આપણે પણ થોડી પ્રાર્થના કરવાની આદત પાડીએ. અનુભવ જીવનમાં એવા થશે, એમ થશે કે ભગવાન સાથે છે, ભગવાન મારા માટે જ છે. એવું લાગશે તમને, એમ લાગશે ભગવાન મારા છે, ભગવાન મારા માટે છે, અને ભગવાન મારા માં છે. આટલું બધું ભગવાનનું નજીકપણું, ક્લોઝનેસ દેખાશે. ભગવાન મારા છે, ભગવાન મારા માટે છે, અને ભગવાન મારામાં અખંડ રહ્યા છે. બોલો, આવી પ્રાર્થના ખૂબ સરસ કરી આખા પરિવારે. અપાર ફૂલના હાર કરાવ્યા હતા તેના પિતાએ, પુત્રએ, પ્રત્યેક સંતને એક એક ફૂલના બબ્બે હાર પહેરાવ્યા. પૂજા કરી હરિભક્તોને એક એક હાર પહેરાવ્યો. લાલજી ભક્ત ઘણા વિચક્ષણ હરિભક્ત હતા. આવો યોગ્ય અવસર જોઈ વિચારીને આવી રીતે પૂજા કરી સંતોનો, શ્રીજી મહારાજનો અઢળક રાજીપો લઈ લીધો. જુઓ, તે જોઈને દેવતાઓ હેતથી કહેવા લાગ્યા, લાલજી ભક્તને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. કેમ જે તેમણે શ્રીહરિને રાજી કરી રાજીપારૂપી અલભ્ય ફળ લઈ લીધું. તકનો આવો સુંદર ઉપયોગ કર્યો કોણે? લાલજી સુતારે. એ રૂડો અવસર આવ્યો રે તમને ભજવાનો. આપણા માટે પણ તક આવી છે, સમય આવ્યો છે, અવસર આવ્યો છે, ચાન્સ આવ્યો છે. નાણું ફરીવાર મળશે, ટાણું નહીં મળે. કયું ટાણું? ભગવાનને ભજવાનું, રાજી કરી લેવાનું, જે થાય એટલી મહેનત કરીને, પુરુષ પ્રયત્ન કરીને આ મહારાજને, આ સંતોને, આ ભક્તોને રાજી કરવા છે. આવું તાન બાંધો, હૃદયથી ભગવાનને પ્રાર્થના કરો, મહારાજ મારે આ સંતો ભક્તોને રાજી કરવા જ છે, તમને ગમે એવા મારે થવું જ છે. એકવાર પ્રાર્થના કરો, જુઓ આવી અદ્ભુત વાત આવી. રાજીપો લઈ લીધો. એતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પૂરમાં શેખપાટમાં લાલજી ભક્તે શ્રીહરિ અને સંતોને જમાડ્યા, પૂજા કરી, એ નામે 21મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.